દરરોજ બપોરના જમવાનામાં શું બનાવીએ? આ એક કોમન ક્વેશ્ચન છે. તો બજારમાં મને લીલી તુવેર દેખાઈ તો થયું કે ચલો આજે સંભારિયા રીંગણ તુવેરનું શાક બનાવી લઈએ. તો 250 ગ્રામ તુવેર હું બજારમાંથી લઈ આવી. એના આ રીતે દાણા કાઢી નાખવાના. તમારે ત્યાં પણ હમણાં લીલી તુવેર મળે છે કે નહીં તે ચોક્કસથી મને જણાવજો. શિયાળાની ઋતુમાં મોસ્ટલી લીલી તુવેર મળતી હોય છે, પણ આજે મને બજારમાં મળી તો હું લેતી આવી. તો બસ આ રીતે બધા જ દાણા કાઢી લેવાના અને પછી એને પાણીથી વોશ કરશું, એટલે જેટલા પણ પોલા દાણા હશે ને એ બધા ઉપર તરી આવશે. અને જે આ ઉપર તરતા દાણા છે ને એ બધા જ કાઢી નાખવાના, કારણ કે એ ખાવાલાયક નથી હોતા. અને જે દાણા નીચે બેસેલા છે ને એને શાક બનાવવામાં યુઝ કરશું, કારણ કે એ સારા દાણા છે. હવે મસાલા પ્રિપેર કરીશું. આ મસાલા રીંગણમાં ફિલ કરીશું એટલે રીંગણ એકદમ જ ટેસ્ટી બનશે. તો ધોઈને ઝીણી સમારેલી કોથમીર લેવાની, એ લગભગ 1-1.5 કપ જેટલી લેવાની. સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું. 1-1.5 ચમચી જેટલો ધાણાજીરુનો પાવડર, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી ખાંડ, પિંચ જેટલી હળદર, લાલ મરચાંનો પાવડર, લીલા મરચાંનો મસાલો. જો લાલ મરચાંનો પાવડર સ્કીપ કરવો હોય તો લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારી દેવાનું, જેથી જે મસાલો આપણે પ્રિપેર કરવાના છીએ ને તે એકદમ ટેસ્ટી બને. લસણની પેસ્ટ એડ કરવાની. તુવેરના દાણા પણ એડ કરીશું. સ્ટફિંગ માટે તુવેરના દાણાનો પણ યુઝ કરવાના છીએ. અને પછી 1 બટાકાને એકદમ ફાઇનલી ચોપ કરી લેવાનું. બટાકું મોટું છે એટલે 1 બટાકાનો યુઝ કરેલો છે. નાના નાના 2 બટાકા તમે યુઝ કરી શકો. અને એ સ્ટફિંગમાં યુઝ કરશું. જો મોટા મોટા બટાકાના પીસીસ હશે ને તો સ્ટફિંગ બરાબર થશે નહીં. તો એ રીતે બટાકા પણ લઈ લીધા છે. તો અહીંયા મેં 2 રીંગણ લીધા છે. અને જો મસાલો વધારે જોઈતો હોય તો 1 રીંગણ પણ તમે લઈ શકો. તો રીંગણના આ રીતે કટ કરી લેવાના, જેથી મસાલો અંદર સુધી ફિલ કરી શકાય અને રીંગણ એકદમ જ ટેસ્ટી બને. મારી પાસે મોટા રીંગણ છે એટલે વધારે કટ કર્યા છે. જો નાના રીંગણ હોય તો એના 2 કટ કરી દેવાના. કટ કર્યા પછી ચેક કરી લેવાનું રીંગણ સડેલા નહીં હોવા જોઈએ. રીંગણમાં કટ મારતી વખતે પણ રીંગણના ટોચના જે ગ્રીન ભાગ હોય છે ત્યાંથી કટ મારીશું. નીચેથી કટ મારીએ એટલે કે ઓપોઝિટ સાઈડથી કટ મારશું ને તો રીંગણનો નીચાનો જે ગ્રીન ભાગ છે ને તે બરાબર કૂક નહીં થશે. તો હવે થોડીવાર રીંગણને પાણીમાં સોક કરીશું અને બધા જ મસાલા મિક્સ કરી લેવાના અને ટેસ્ટ પણ કરી લેશું. એટલે બરાબર મિક્સ થઈ જાય પછી ઉપરથી થોડું તેલ પણ તમે એડ કરી શકો. અને રીંગણાને કટ કરેલા એમાં જે સ્ટફિંગ રેડી કરેલું ને તે ભરીશું. આ રીતે બીજા રીંગણમાં પણ સ્ટફિંગ ભરી દઈશું. અને જે સ્ટફિંગ વચ્ચે ને તેને પણ સબ્જીમાં આપણે યુઝ કરીશું. આ સંભારિયા રીંગણ તુવેરનું શાક ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી હોય છે. ખાસ કરીને શાકનો મસાલો તો એકદમ જ સરસ અને ટેસ્ટી લાગે છે. તો બંને રીંગણ આ રીતે ભરી દીધા છે. આ સિવાય બીજા કોઈ પણ મસાલા હવે એડ કરવાના નથી. સ્ટફિંગ જ એકદમ ટેસ્ટી બનાવેલું છે. આ શાક આપણે કુકરમાં બનાવશું એટલે એકદમ જ ફટાફટ બની જશે. તો કુકરમાં તેલ ગરમ થાય એટલે કટ કરેલા ટામેટા એડ કરવાના. સ્લો ફ્લેમ પર એને સોતે કરીશું એટલે ટામેટા થોડા સોફ્ટ થઈ જાય. અને પછી સંભારિયા રીંગણ મૂકવાના અને એને પણ સોતે કરીશું. તો સોતે થઈ ગયા પછી જે સ્ટફિંગ બાકી હતું તે એડ કરવાનું અને એને પણ આપણે થોડીવાર સોતે કરીશું. અને પછી થોડું પાણી એડ કરવાનું
અને લીડ લગાવીને 3 વિસલ્સ લો ફ્લેમ પર વગાડશું. પાછળથી થોડું પાણી મેં એડ કરેલું હતું. આ શાક કોરું પણ નહીં અને એકદમ રસાવાળું પણ નહીં, એ રીતે સેમી સોલિડ ફોર્મમાં બનાવવાનું. તો કુકરની વરાળ નીકળી ગયા પછી શાકને પેનમાં થોડું તેલ મૂકીને ટ્રાન્સફર કરી લેશું. જરૂર લાગે તો થોડું પાણી એડ કરી લેવાનું અને કોથમીરથી ગાર્નિશ કરીશું. ગરમા ગરમ આ શાકને ભાખરી અને કઢી સાથે સર્વ કરશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. ટિલ ધેન, બાય બાય.